નમસ્તે મિત્રો, તો જોઈએ આપણે દાખલા નંબર ચોથો. તો દાખલા નંબર ચોથો આપણે સ્ટાર્ટ કરતા પહેલાં, જો મિત્રો હજી તમે આની પહેલાંના ત્રણ દાખલા જોયા ન હોય તો પાર્ટ નંબર એકમાં તમે જોઈ શકો છો. તે પછી આપણે જોઈએ દાખલા નંબર ચાર. તો દાખલા નંબર ચારમાં શું કહેવા માગે છે? તો દાખલા નંબર ચાર આપણે જોઈએ તો શું કહે છે કે આ કોષ્ટક આધારિત દાખલો આપેલો છે, કે મતલબ કે આ એક કંપની દ્વારા બેટરીમાં દર થયેલા ઉત્પાદનનો આપણે માહિતી કોષ્ટકમાં આપેલી છે અને કોષ્ટક આધારિત આપણે દાખલા જોવાના છે. તો આપણે જોઈએ તો શું કહે છે કે 2000 સાલ, 2001, 2002, 2006 લગીની સાલ આપણે આપેલી છે અને એમાં 4AH બેટરી, 7AH બેટરી, 32AH બેટરી, 35AH બેટરી, 55AH બેટરીનું કુલ ઉત્પાદન આપણે આપેલું છે. અને મિત્રો આ બધી જ માહિતી શેમાં આપેલી છે? તો આ બધી જ માહિતી આપણે સંખ્યા 1000માં આપેલી છે. મતલબ કે આપણી પાસે આ સંખ્યા બધી કેટલી આપેલી છે? 1000માં સંખ્યા આપેલી છે. તો મિત્રો આપણે જોઈએ દાખલા નંબર ચોથો. તો દાખલા નંબર ચોથો શું કહે છે કે 55AH બેટરીની વેચાણમાં વર્ષ 2000ને સાપેક્ષ વર્ષ 2006માં આશરે કેટલા ટકા વધારો થયો છે? મતલબ કે 55AH બેટરીમાં આપણે 55AH બેટરીમાં 2000ને સાપેક્ષ મતલબ કે 2000ને સાપેક્ષ આપણે જોવાનું છે કે 2006માં એને કેટલા ટકા ઉત્પાદન થયું છે, મતલબ કે કેટલા ટકા વધારે ઉત્પાદન થયું છે. તો મિત્રો આપણે જોઈએ કે 55AH બેટરીમાં માહિતી આપણે જોઈએ, એમાં આપણે 2000માં કેટલી બેટરી ઉત્પાદન થઈ હતી? તો 108,000. મતલબ કે આ માહિતી આપણે આપેલી છે બધી 1000માં. અને 2006માં કેટલી ઉત્પાદન થયું હતું? 145,000. તો મતલબ કે 145,000 2006માં ઉત્પાદન થઈ હતી 55AH બેટરીની. તો આ 108 થી 145 કેટલા ટકા વધારે છે? મતલબ કે આપણી પાસે પૂછેલું છે કેટલા ટકાનો વધારો થયો છે. તો મિત્રો આપણે ટકા શોધવા હોય તો શું કરતા હોઈએ છીએ કે જેની સાપેક્ષમાં પૂછ્યું છે એને આપણે શું કરીએ? છેદમાં. કેની સાપેક્ષમાં પૂછ્યું છે? તો કે 2000ની સાપેક્ષમાં. તો 2000માં આપણે કેટલું ઉત્પાદન થયું છે? તો 108,000 બેટરીનું ઉત્પાદન થયું છે. હવે આપણે મિત્રો ટકા શોધવા હોય તો શું કરતા હોઈએ છીએ કે જેની સાપેક્ષમાં જે પૂછ્યું છે એમાં કેટલો વધારો થયો? તો 108માંથી 145,000 બેટરીનું ઉત્પાદન થયું તો કેટલે 1000 બેટરીનું ઉત્પાદન થયું? તો કેટલા 1000 થયું? તો 108માં હું કેટલા ઉમેરું? તો 145 થાય. તો આપણે કહી શકીએ કે 37 ઉમેરું તો 145 થાય, 108માં 37 ઉમેરું તો 145 થાય. એનો મતલબ કે 37,000 બેટરીનું ઉત્પાદન વધારે થયું હશે. તો આ જ ઉત્પાદન આપણે પૂછ્યું છે કેટલા ટકા થયું છે? તો કેટલા ટકા થયું છે? આપણે કેટલા ટકા થયું તો 100 વડે ગુણતા હોઈએ છીએ. બસ મિત્રો આનું ખાલી સાદરૂપ આપીએ અને જે જવાબ મળે તે જ એનો આન્સર થશે. તો આનું સાદરૂપ આપીએ તો મિત્રો આને જોઈએ તો પહેલાં તો 25 ચોક અને અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ છેદ ઉડશે 27 4. ઓકે મિત્રો, આટલા તો તમને છેદ ઉડાડી દીધા. હવે આપણે પ્રશ્ન થશે કે આના છેદ કઈ રીતે ઉડે? તો આપણે મિત્રો અહીંયા 9 તેરી કરશું, 9 તેરીને 27. હવે આના છેદ કઈ રીતે ઉડાડો? મિત્રો જો આના છેદ ઉડાડવો આપણે પોઈન્ટમાં ઉડાડશું. જોજો અહીંયા આપણે કરીએ 9 ચોક 36, મતલબ કે અહીંયા 36 આપેલા નથી, મતલબ કે 37 આપેલા છે. તો 4માં કંઈક હજી આવશે પોઈન્ટ, તો 11.11 આવશે એવું આપણે લઈ લઈએ. મતલબ કે છેદ ઉડતા નથી, જો અહીંયા 36 હોત તો એકદમ આસાનથી આપણે છેદ ઉડાડી શકે. તો અહીંયા જોઈ ગયું 9 ચોક 36, અહીંયા તો 37 આપેલા છે એટલે 4.11 કરીએ. ઓકે, તે જ રીતે અહીંયા આપણે જોઈએ કે 8 તેરી 24, તો અહીંયા 8 તેરી 24 થાત, પણ અહીંયા આપણે કેટલા લેશું? 8.33. તો બસ મિત્રો હવે 4.11 ગુણ્યા 8.33 કરીશો તો જો મિત્રો તમે આનો મતલબ કે આનો તમારો જવાબ તમે જો ગુણાકાર કરીશું તો તમને અપ્રોક્સિમેટલી મતલબ કે 34% જેટલું થશે. તો મતલબ કે આનો આન્સર થશે 34%. મતલબ કે 55AH બેટરીને 2000ને સાપેક્ષ 2006માં બેટરી 34% વધારો થયો હશે. તો આનો આન્સર થશે મિત્રો 34%. તો જોઈએ આના પછી મિત્રો આપણે પાંચમો દાખલો પણ આ કોષ્ટક આધારિત આપણે આપેલો છે. તો મિત્રો પાંચમો દાખલો શું કહે છે? તો પાંચમો દાખલાની રકમ વાંચીએ આપણે તો શું કહે છે કે પાંચમો દાખલો આપેલે તમામ વર્ષમાં 32AH બેટરીના કુલ વેચાણને સાપેક્ષ 55AH બેટરીના તમામ વર્ષમાં કુલ વેચાણ કેટલા ટકા છે? મતલબ કે ખાલી સાપેક્ષ આપણે પૂછેલું છે મિત્રો. આમાં સાપેક્ષ એટલે શું? તો આપણે આપણો આની પહેલાં આપણે જોયું કે ટકા આપણે જે ટકા પૂછ્યા હતા એની સાપેક્ષ આપણે બીજા વર્ષમાં કેટલા થયા હતા એ આપણે બાદબાકી કરતા, મતલબ કે કેટલા ટકા વધારો થયો છે એ આપણે આન્સરને છેદમાં મૂકતા હતા. આમાં તો આપણે સીધું પૂછ્યું છે, શું પૂછ્યું છે કે સાપેક્ષ. તો કેની સાપેક્ષ કીધું છે? તો 32AH બેટરી, 32AH બેટરીની સાપેક્ષ 55AH બેટરીમાં.
કુલ ઉત્પાદન, મતલબ કે હવે આપણે જોઈએ 32 એચ બેટરીમાં 2000, 2001, 2000 થી 6 સુધીના બધા જ આપણે સરવાળો કરશું તો કેટલો થશે? તો મિત્રો બધાનો આપણે સરવાળો કરશું તો કેટલો થશે બેટરીનો? 900, મતલબ કે 900,000 બેટરી ઉત્પાદન થઈ હશે 32 એચ બેટરીની. તે જ રીતે આપણે 55 એચ બેટરીનો સરવાળો કરશું તો કેટલો થશે? 810,000 બેટરીનું ઉત્પાદન 55 એચ બેટરીનું બધા જ વર્ષમાં ઉત્પાદન થયું હશે. મિત્રો તમે જો સરવાળો કરશો તો પણ એનો જવાબ આટલો જ આવશે, 932 એચ બેટરી થશે અને 810 55 એચ બેટરી થશે. મતલબ કે આની સાપેક્ષમાં આનું ઉત્પાદન કેટલું થયું છે આપણે તે શોધવાનું છે. તો આપણે સાપેક્ષ શોધવાનું હોય તો શું કરતા હોઈએ કે કેની સાપેક્ષ કીધું છે એને છેદમાં, 900 છેદમાં 32 એચને સાપેક્ષ કીધું છે. અને આપણે કીધું કે 55 એચ બેટરીમાં કેટલા સાપેક્ષ કેટલું છે, આમાં આપણે બાદબાકી નહીં કરીએ, ખાલી સાપેક્ષ જ પૂછ્યું છે. તો તે જ કિંમત આપણે અંશમાં લખશું અને ગુણ્યા 100. તો આપણે શું કરશું? ગુણાકાર કરશું 100. હવે મિત્રો આના છેદ ઉડાડીએ તો 2 મીંડા અહીંયા જશે, 2 મીંડા અહીંયા ઉઠશે, અહીં 99 81, મતલબ કે 90. તો કેટલા ટકા થયું? કે 90%. 32 એચ બેટરીને સાપેક્ષ 55 એચ બેટરીમાં 90%નું ઉત્પાદન થયું છે. આપણે જોતા જ કહી શકીએ કે જો આમાં 900,000નું ઉત્પાદન થયું બેટરીનું, તો આમાં 810,000 બેટરીનું ઉત્પાદન થયું. તો આના 900ના કેટલા ટકા થયા? તો આપણે 900ના 90% કરશું તો પણ આ જ કિંમત મળશે, મતલબ કે આનો જવાબ થયો 90%. જોઈએ આના પછી મિત્રો છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો શું કહે છે તો કહી જોઈએ. છઠ્ઠો દાખલો શું કહેવા માગે છે કે આપેલ માહિતીનો બહુલક કેટલો હશે? મતલબ કે આપણે પૂછ્યું છે, શું પૂછ્યું છે કે બહુલક. બહુલક એટલે શું મિત્રો? બહુલક એટલે શું કે જે સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોય, મતલબ કે વારંવાર આવતી હોય, મતલબ કે જે સંખ્યા વારંવાર આવતી હશે તેને આપણે બહુલક કહીએ છીએ. તો આપણે જોઈએ આમાં, આપણે જો આપણે માહિતીમાં આપણે ગણી લઈએ કે કઈ સંખ્યા વારંવાર આવે છે, તો મિત્રો આપણે જોશું તેમાં 90 સંખ્યા રહે એ વારંવાર 3 વાર પુનરાવર્તન થતી હશે. મતલબ કે જો તમે ગણી લેશો આમાં, તો જો કોષ્ટકમાં તમે જોશો પણ એમાં જોશો કે 90 સંખ્યા રહે 3 વાર આવતી હશે. તો જે સૌથી વધુ વાર વારંવાર રિપીટ થતી હોય એને જ આપણે શું કહીએ છીએ? બહુલક. તમે ઓપ્શન જોશો તો કે 90 તો આપેલા નથી, 90,000 આપેલા છે. તો મિત્રો આ બધી માહિતી આપણે શેમાં આપેલી છે? 1000માં આપેલી છે. એનો મતલબ કે આન્સર પણ કયો જ આવશે? 90,000. પણ ખાલી આપણે શું શોધવાની છે? 90 રહ્યા એ 3 વાર રિપીટ થાય છે. પણ આપણે કોષ્ટકમાં બધી માહિતી શેમાં આપેલી છે? 1000માં. એટલે અહીંયા 90,000 આન્સર થશે, મતલબ કે આનો પણ જવાબ થશે 90,000. 90,000 શું થશે એનો? બહુલક. હવે મિત્રો જોઈએ આના પછી સાતમો દાખલો. તો સાતમો દાખલો શું કહે છે? તો મિત્રો સાતમા દાખલામાં શું કહે છે કે આપેલ વર્ષમાં થયેલા વેચાણની દ્રષ્ટિએ કઈ બેટરી સૌથી વધુ એક ધારું રહ્યું છે? મતલબ કે સાતમો દાખલો શું કહે છે કે એક ધારું રહ્યું છે, એક ધારું, મતલબ કે કઈ બેટરીનું ઉત્પાદન સતત એક ધારું વધતું ગયું છે, મતલબ કે સતત વધતું ગયું છે, ક્યારેય એનો ઘટાડો થયો નથી. તો ઓપ્શનમાં આપણે જોઈએ તો એ ઓપ્શન જોઈએ. એ ઓપ્શન શું કહે છે કે 4H બેટરી. તો 4H બેટરીની માહિતી તમે જોશો તો શું થશે? જુઓ પહેલાં તો 4H બેટરી 75,000, પછી 90,000, પછી 96,000, પછી 105,000, પછી 105 પછી સીધા 90,000 થશે, પછી 90,000 પછી પાછી પાછા જોશો તો 107,000 અને 115,000. મતલબ કે આ માહિતી સતત કેવી થશે? વધતી જશે, મતલબ કે ક્યાંય એનો ઘટાડો થતો નથી. તો એક ધારો વધારો શેમાં થયો? 4H બેટરીમાં. તે જ રીતે જો આપણે બીજો બી ઓપ્શન ચેક કરીએ તો બી ઓપ્શન શું કહે છે કે જો બી ઓપ્શનમાં આપેલું છે કે 7H બેટરી. તો 7H બેટરીનો આપણે જોઈએ તો 7H બેટરીમાં શું કહે છે? જો 7H બેટરીમાં જોશું તો 144,000, પછી 126, મતલબ કે 144માંથી 126 એ તો ઘટાડો થાય છે, પછી 114, મતલબ કે આ તો કેવું થાય છે? ઘટાડો થતો જાય છે, મતલબ કે આ તો આવશે જ નહીં. જોઈએ સી ઓપ્શન. સી ઓપ્શન શું કહે છે કે 35H બેટરી. 35 એચ બેટરી. 35 એચ બેટરીનો આપણે જોઈએ તો 102, પછી 84, પછી 105, પછી 93 ને પછી 69, પછી 45. આ પણ કેવો ઘટાડો, આ પણ કેવી માહિતી આપેલી છે? અનિયમિત, મતલબ કે આ પણ ઘટાડો થઈ રહ્યો છે. તો આ પણ ઓપ્શન આવશે સાચો નહીં થાય. અને ડી ઓપ્શન જોઈએ. ડી ઓપ્શનમાં શું છે? તો 55H બેટરી. 55H બેટરીની માહિતી આપણે જોઈએ તો 55H બેટરીમાં શું કહે છે? 108, પછી 126, પછી 135, પછી 76,000, પછી 90,000. મતલબ આ પણ કેવો થયો? ઘટાડો થયો છે. પહેલાં તો શરૂઆતમાં વધારો થયો,
પછી એક દારો ઘટાડો થઈ ગયો છે, મતલબ કે આ પણ માહિતી આવશે નહીં. તો મતલબ એનો મિત્રો આન્સર કયો થયો? એ 4H બેટરી. તો મિત્રો જોઈએ આપણે 7 દાખલા, આપણે એમાં જોયું. તો આના પછીના પાઠમાં આપણે 8માં દાખલાનું શરૂઆત કરીશું મિત્રો. તો તમને કેવો વિડીયો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવશો, અને જેથી કરી અમને કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો. તો જોઈએ આના પછી 8મો દાખલો. આવજો મિત્રો, આભાર.